બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું હું બીજલ દવે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી સાર્વજનિક બીએસડબ્લ્યુ એમએસડબ્લ્યુ કોલેજ મહેસાણા આજના આ સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસડબલ્યુ થ્રી ઝીરો ટુ સમાજ કલ્યાણ પ્રબંધના વિભાગ બે એટલે કે સામાજિક નીતિ અને આયોજનના યુનિટ થ્રીમાં કલ્યાણકારી વિવિધ સંસ્થાઓ અને વહીવટ વિશે આપણે પરિચય કેળવીશું આજના આ સેશનનો એકમનો હેતુ છે સંસ્થાનો અર્થ લાક્ષણિકતા અને વિવિધ પ્રકારો જાણી શકાશે વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનમાં આપણે સંસ્થાનો અર્થ સંસ્થા કોને કહેવાય સંસ્થાની લાક્ષણિકતાઓ અને તેના વિવિધ પ્રકારો વિશે ઊંડાણપૂર્વક સમજ કેળવી શકીશું સંસ્થા વહીવટનો અર્થ અને તેના કાર્યો પણ સમજી શકાશે સંસ્થાનો વહીવટ કેવી રીતે થાય છે તેનો અર્થ અને તેના કાર્યો કયા છે એને પણ સમજવાનો પ્રયત્ન આપણે આ લેક્ચરમાં કરવાના છીએ તો ચલો આજે આપણે સમજીએ સંસ્થા વિશે પ્રસ્તાવના જ્યાં જ્યાં સમસ્યાગ્રસ્ત વ્યક્તિ કે સમાજ છે ત્યાં ત્યાં કલ્યાણકારી સંસ્થાઓ કાર્યરત છે કંઈક કેટલાક એવા ઉદાહરણો છે કે જ્યાં તમે એવી કલ્યાણકારી સંસ્થાઓનું કામ જોયું હશે નજીકના ભૂતકાળમાં જ બનેલા કોરોના કાળ દરમિયાન જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે કેટલાક માઇગ્રેન પીપલ જે હતા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક જગ્યા ઉપર સ્થાયી થઈ ગયા હતા ત્યારે ઘણી બધી એવી કલ્યાણકારી સંસ્થાઓ હતી જે એમના કલ્યાણ માટે એમને જમવાનું એમને રહેવાનું વ્યવસ્થાઓ પૂરી પાડતી હતી એવા તો કેટલાય એવા ઉદાહરણો છે કે જેના દ્વારા કલ્યાણકારી સંસ્થાઓ કાર્યરત છે આવી સંસ્થાઓ સમાજ કાર્યના તમામ ક્ષેત્રોને આવરી લે છે આ એકમમાં કલ્યાણકારી સંસ્થાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે આ એકમમાં જ આપણે કલ્યાણકારી સંસ્થાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આ તમામ કલ્યાણકારી માળખું નાણાકીય સહાય વ્યવસ્થાપનના કાર્યો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે કે વ્યવસ્થાપનના કાર્યો છે એ કેવી રીતે કાર્યરત છે કલ્યાણકારી સંસ્થામાં કલ્યાણકારી સંસ્થાનું માળખું કેવી રીતે હોય છે એની પણ ચર્ચા આપણે આ સેશનમાં કરવાના છે સમાજ કલ્યાણ વહીવટ એ ખૂબ જ વિશાળ ક્ષેત્ર હોવાથી તેને લગતી તમામ બાબતો અહીંયા આવરી લેવામાં આવી છે અને સેવાઓમાં છે કે સેવા શબ્દનો અર્થ જ એવો થાય છે કે કોઈને મદદ કરવી મદદરૂપ બનવું તો આપણે આપણી જાતને કોઈના સમસ્યાગ્રસ્ત વ્યક્તિના જીવનમાં એક નાનકડો ભાગ બની શકે અને એને ખુશ રાખવાનો પ્રયત્ન કરી શકીએ એને સમાજ સેવામાં આવરી લેવામાં આવ્યું છે સંસ્થાનો અર્થ અને ખ્યાલ સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે સંસ્થા કોને કહેવાય આ એકમમાં આપણે સંસ્થાની વિભાવના વિશે વાત કરવાના છીએ તેનો અર્થ શું થાય છે કયા પ્રકારની સંસ્થાઓ રજૂ કરે છે કેટલાક માને છે કે સંસ્થા એવી સંસ્થા કે વધુ કંઈ નથી કે જેમાં ઉચ્ચ શિક્ષણ મેળવે છે પરંતુ આ તદ્દન સાચું નથી કેટલાકના મનમાં એવું છે કે સંસ્થા એટલે કે જ્યાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે એને જ આપણે સંસ્થા કહી શકીએ છે જે તે જગ્યાની પરિસ્થિતિ વિશે જાણવું સામાજિક આર્થિક રાજકીય સ્થિતિની વાસ્તવિકતા જાણ્યા બાદ સંસ્થાની સ્થાપના કરી શકાય છે સામાજિક સ્તર પર કે આર્થિક સ્તર ઉપર સ્થિતિની વાસ્તવિકતા જાણીને જે કાર્યરત છે એને સંસ્થા તરીકે ઓળખી શકાય છે ઉદાહરણ તરીકે જે તે વિસ્તારમાં બાળકોના કુપોષણની યાદી તૈયાર કરવી હોય તો આંગણવાડીના રિપોર્ટ જોવાથી માહિતી મેળવી શકાય છે બહુ જ સરસ ઉદાહરણ અહીંયા આપ્યું છે કે કુપોષણ બાળકો જે એક સળગતો પ્રશ્ન છે તો એની યાદી તૈયાર કરવી હોય તો આપણે ક્યાંથી મળી શકીએ તો જે આંગણવાડી છે એક સંસ્થા છે જે સંસ્થા અલગ અલગ રીતે કાર્યરત છે અને બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે તો એવી સંસ્થા આંગણવાડીમાંથી આપણને બાળકોના કુપોષણની માહિતી મળી શકે છે અમુક ઘટનાઓ પણ વ્યક્તિને સંસ્થાની રચના કરવા પેટે પ્રેરે છે અને અમુક સંસ્થાનો ઉદ્ભવ થાય છે સંસ્થાની વ્યાખ્યા જોઈએ તો એવા શબ્દો કે જે અલગ અલગ રીતે અર્થઘટન કરી શકાય છે આ ખ્યાલ સ્પષ્ટ કરતાં પહેલાં ઇન્સ્ટિટ્યૂટ શબ્દ પર ધ્યાન આપવું જોઈએ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા ઉલ્લેખ કરે છે કે ચોક્કસ પ્રવૃત્તિમાં સંલગ્ન હોય જાહેર સેવાઓમાં સેવાની સ્પષ્ટ રીતે વ્યાખ્યાત કરે છે સામાજિક સંસ્થાના ખ્યાલમાં સંદર્ભે અને વિજ્ઞાન અર્થઘટન એ છે કે વ્યાખ્યાયિત પર આધાર રાખીને અલગ અલગ અર્થ ધરાવે છે સંસ્થા શબ્દનો અર્થ એ જે ઉદ્દેશ્ય હોય એ પ્રમાણે અલગ અલગ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણે એને ઓળખી શકે છે તો દરેક સંસ્થા કે જ્યાં સામાજિક આર્થિક રાજકીય સ્થિતિ વાસ્તવિક સ્થિતિ જાણીને એ સમસ્યા પર કાર્યરત છે એને આપણે સંસ્થા તરીકે ઓળખી શકીશું વિદ્યાર્થી મિત્રો સંસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કર્યા પછી હવે આપણે સમજવાના છીએ સંસ્થાના પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ તો એમાં સૌથી પહેલાં જે પ્રકાર છે એ છે એનજીઓ બિન સરકારી સંસ્થા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નામ પરથી જ તમને ખબર હશે કે આ સંસ્થા સ્વૈચ્છિક રીતે કામ કરે છે બિન સરકારી સંસ્થાએ ખાનગી સંસ્થા પણ કહેવાય છે જેના નામ પરથી જ જણાય છે કે તે સરકારીથી સ્વતંત્ર હોય છે નફો ન કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી બિન સરકારી સંસ્થા એ સેવાના ઉદ્દેશ્યવાળું અને સમુદાયના વિકાસને વળેલી હોય છે નફા ન કરવાનો ઉદ્દેશ સ્પષ્ટ થતો હોય છે અને બિન સરકારી સંસ્થા જે સેવાના ઉદ્દેશ્યથી જોડાયેલી હોય છે અને સમુદાયના વિકાસ માટે સતત કાર્યરત હોય છે બિન સરકારી સંસ્થાને અન્ય ઘણા નામો દ્વારા ઓળખવામાં આવે છે જેવી રીતે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સમુદાય આધારિત સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય નામ સાથે જોડાયેલી જે સંસ્થા છે એને આપણે બિન સરકારી સંસ્થા તરીકે ઓળખી શકીએ છીએ વિશ્વ બેંક દ્વારા અપાયેલ બિન સરકારી સંસ્થાની વ્યાખ્યામાં ખાનગી સંસ્થા જે મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી અને ગરીબોના હિતોને જાળવી રાખીને એના સમુદાયની વિકાસની વૃત્તિને અનુસરે છે એને આપણે બિન સરકારી સંસ્થા તરીકે ઓળખી શકીએ છીએ બિન સરકારી સંસ્થા જે નફો ન કરવાના ઉદ્દેશ્યથી સ્પષ્ટ રીતે કાર્યરત હોય છે તો હવે એનજીઓ વિશે વધારે ચર્ચા કરવી હોય તો આપણે ઉદાહરણ સાથે લઈ શકીએ જેવી રીતે સેવા સંસ્થા છે ચેતના સંસ્થા છે જે મહિલાઓના ઉત્કૃષ્ટ જીવન માટે કામ કરે છે બીજી સંસ્થા આપણે નેશનલ ઇન્ટરનેશનલ તરીકે જો એનજીઓઝને જોવી હોય તો એવી ઘણી બધી આપણી આજુબાજુની સંસ્થાઓ છે જેને આપણે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ગણાવી શકીએ છીએ ત્યારબાદ છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે સરકારી સંસ્થા સત્તા પર રહેલા સરકારના સરકારી નાણાં દ્વારા લોકોને મદદ કરવામાં માટે ચલાવવામાં આવે છે આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ સરકાર અને સરકારી તંત્રો દ્વારા કરવામાં આવે છે આ સંસ્થામાં વ્યક્તિ પોતાના વિચારો ચલાવી શકે નહીં ખૂબ જ સ્પષ્ટ રીતે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કોને કહેવાય સરકારી સંસ્થામાં જે સત્તા ઉપર રહેલી સરકાર છે એ અને તંત્ર દ્વારા ચલાવવામાં આવે છે સરકારી નાણાંઓ વિદ્યાર્થી મિત્રો આપણે વહીવટના કાર્યોમાં બજેટ શબ્દ સાંભળ્યો તો એ બજેટ દ્વારા એ વહીવટ દ્વારા જ આ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે સરકારી નાણાં દ્વારા લોકોને મદદ કરવા માટે ચલાવવામાં આવે છે સમાજ કલ્યાણ એકમ છે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી છે મહિલા અને બાળ વિકાસની કચેરી છે આઈસીડીએસ છે આ તમામને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખી શકાય છે જેનું તંત્ર સરકારી નાણાંમાંથી થાય છે જેનો વહીવટ એ સરકારી લોકો કરે છે તો આ સંસ્થામાં વ્યક્તિ પોતાના વિચારો સાથે કાર્યરત નથી કરી શકતી દરેક જગ્યાએ અલગ અલગ વિ અલગ અલગ જે સેવાર્થીઓ છે એના કલ્યાણ માટે આ કાર્યક્રમો થતા હોય છે વીઓ એટલે કે વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન સ્વૈચ્છિક સંસ્થાઓ આ સંસ્થામાં લોકો સ્વૈચ્છિક રીતે સમાજ સેવામાં અને સામાજિક પ્રવૃત્તિમાં જોડાય છે ઘણીવાર કોઈ સંસ્થા કે સંગઠનની રચના પણ કરે છે કોઈક તો એકલ દોકલ પણ કોઈ વિસ્તારમાં જઈને પોતાની જાતે સ્વૈચ્છિક રીતે કામ કરે છે અને લોકોને મદદ કરે છે ખૂબ જ ઉમદા હેતુ સ્પષ્ટ થાય છે જેને ખરેખર સમાજ કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરવું છે ખરેખર સામાજિક ઉત્કૃષ્ટ કાર્યોમાં જોડાવું છે એવા માટે આ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન હોય છે સ્વૈચ્છિક રીતે સેવામાં જોડાયેલા લોકો હોય છે જે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાય છે ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કદાચ કોઈ નાનકડા સ્તર ઉપર કોઈ મોલ્લાએ કે કોઈ સોસાયટીએ નક્કી કર્યું અને એમાં દરેક સભ્યો જાતે મળીને વીકમાં એકવાર અઠવાડિયામાં એકવાર પોતાની સોસાયટીની સફાઈ કરે છે એને આપણે વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ગણાવી શકે એકલ દોકલ વ્યક્તિ પણ ઘણીવાર આવા કાર્યો કરતી હોય છે કોઈ વ્યક્તિ છે જેને સમાજ સેવામાં રસ છે તો એવા વ્યક્તિ પણ આવી રીતે પોતાનું વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન અંતર્ગત કાર્યક્રમ કરતી હોય છે સ્વૈચ્છિક રીતે કાર્ય કરે છે લોકોને મદદ કરે છે આગળ જોઈએ આપણે પીઓ એટલે કે પીપલ ઓર્ગેનાઇઝેશન લોક સંગઠન આ પ્રકારની સંસ્થામાં સ્થાનિક સમૂહોમાંથી જે લોકો ભાગીદાર બનીને કાર્ય કરતા હોય છે પીપલ ઓર્ગેનાઇઝેશન એટલે લોક ભાગીદારી કહી શકાય લોકો દ્વારા બનેલું સંગઠન એટલે કે લોક સંગઠન તો આ પ્રકારની સંસ્થામાં સ્થાનિક સમૂહોમાંથી જ લોકો કાર્ય કરતા હોય છે માહિતી નામની સંસ્થા બનાવવા પાછળ કારણ સ્થાનિક લોકોમાં ભાગીદારી મેળવવાનું છે આ સંસ્થાઓની સ્થાપના કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હોય છે એક ઓર્ગેનાઇઝેશન કે જેમાં લોકો દ્વારા કામગીરી થતી હોય છે લોકો સ્વેચ્છાએ એમાં ભાગીદાર બને છે અને મદદ કરવાનું જે કામ છે એ કરતા હોય છે ઉદાહરણ તરીકે જોઈએ કે જ્યોતિ સંઘમાંથી સખી જ્યોત નામની સંસ્થા કાર્યરત છે અને સ્વાયત્ત રીતે કામ કરે છે જ્યોતિ સંઘ એ અમદાવાદની એક ખૂબ જ સરસ સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે તો જ્યોતિ સંઘમાંથી જ જે બહેનો છે એમના દ્વારા સખી જ્યોત નામની સંસ્થા લોકભાગીદારી સાથે શરૂ કરવામાં આવી છે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ પણ આમાં કામ કરે છે સખી જ્યોતમાં સખી મંડળો નાના નાના ભંડોળ ઊભા કરીને મહિલાઓ પોતાનું ગુજરાન જાતે ચલાવી શકે પોતે સ્વરોજગાર બને એવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે દિશા સંસ્થામાંથી બાંધકામ મજૂર મંડળ વન સંરક્ષણ કેન્દ્ર વગેરે થઈને વગેરે લોકભાગીદારી થઈને સંગઠન બન્યું હોવાનું મનાય છે સંસ્થા સાથે જોડનારા સામાન્ય રીતે સંસ્થાની સામેજ દ્વારા અને સંસ્થાના વિકાસ સામાજિક વિકાસ માટે સમર્પિત હોય છે આ સંસ્થામાં જે વ્યક્તિઓ જોડાય છે એ સામાજિક વિકાસ કરવા માટે પોતે સમર્પિત હોય છે અને સમાજ માટે કામ કરતા હોય છે દરેક સંસ્થાની પોતાની એક આગવી ઓળખ હોય છે જે પબ્લિક ઓર્ગેનાઇઝેશન છે એમાં દરેક સંસ્થા પોતાનું એક આગવી છાપ છોડી દે છે જેમ કે બેટી બચાવો બેટી પઢાવો છે એ વ્યાખ્યાન સાથે એ વિચાર સાથે ઘણા બધા લોક સંગઠનો કામ કરે છે અને એના અંતર્ગત જ એક તાલુકામાંથી બીજા તાલુકામાં નાનકડા સંગઠન દ્વારા એ કામ કરવામાં આવે છે એવી કંઈક એવી ધાર્મિક સંસ્થાઓ પણ છે જે લોક સંગઠનોથી ચલાવવામાં આવતી હોય છે તો જ્યોતિસંઘ દ્વારા જે કાયદાકીય સમાધાન કરવામાં આવે છે એમાં સખી જ્યોત નામની સંસ્થા જે કાર્યરત છે એ આપણે લોક સંગઠન દ્વારા એ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય છે એનાથી આગળ જો જોઈએ તો સીબીઓ એટલે કે કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન આ પ્રકારની સંસ્થાના બહુ મોટા વહીવટી માળખા હોતા નથી કમ્યુનિટી બેઝ છે કમ્યુનિટી બેઝ એટલે જે જે કમ્યુનિટી જે જે સમુદાયના લોકો છે એ પોતાનું ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા બનાવતા હોય છે ઠાકોર સમાજ છે પાટીદાર સમાજ છે એવા અલગ અલગ પોતાના માળખા બનાવીને જે સંસ્થા કામ કરે છે એને આપણે કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન કહી શકાય તમામ પ્રકારના માણસો આ સંગઠનના સભ્યો હોય છે આ સંગઠનમાં ક્યારેય કોઈ ઊંચ નીચ હોતી નથી તમામ પ્રકારના લોકો છે એ આમાં સભ્ય બની શકે છે અને સમાજને આગળ લઈ જવા માટે પોતાના કમ્યુનિટી માટે કામ કરતા હોય છે પોતાના સમુદાય માટે કામ કરતા હોય છે આવા ઘણા એવા સંસ્થાઓ છે જેને આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે પોતાના સમુદાયનું પોતાના કમ્યુનિટીનું સારું કરવા માટે સુખાકારી બનાવવા માટે અને એને આગળ વધારવા માટે આવી સંસ્થાઓ કામ કરતી હોય છે એનાથી આગળ જ પ્રકાર છે એ છે આરઓ રિલિજિયન ઓર્ગેનાઇઝેશન હવે રિલિજિયન ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે આપણે આપણી આજુબાજુની દુનિયામાં જોઈએ છે કે જે એક સંગઠન બનાવીને ધાર્મિક પ્રવૃત્તિને આગળ લઈ જવા માટે કાર્ય કરતા હોય છે સ્વામિનારાયણ સંગઠન છે કે પછી બ્રહ્માકુમારી છે તો આવા સંગઠનોનો હેતુ સુખાકારી અને મદદ કરવાનો છે કોઈ જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઈ હોય અને ત્યાં કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે આવી કોઈ કુદરતી હોનારત થઈ હોય અને એમાં તો કોઈ ધાર્મિક સંસ્થા મદદરૂપ થાય તો એને રિલિજિયન ઓર્ગેનાઇઝેશન એ સામાજિક સેવા સાથે જોડાયેલું છે એવું કહેવાય છે ઘણીવાર ઘણી બધી એવી સંસ્થા છે જે આવી ધાર્મિક સંસ્થાઓ કે જે માણસોના ઉત્થાન માટે કામ કરે છે માનસિક પરિસ્થિતિ સુધારવા માટે એ ધ્યાનનો કન્સેપ્ટ લઈને સમાજમાં કમ્યુનિટીમાં કામ કરે છે કે જેટલા પણ લોકો વધારે વધારે ધ્યાન કરશે ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાશે તો એમની જે સમસ્યાઓ છે એને ભૂલીને એ પોતાની જિંદગીમાં આગળ વધી શકશે તો વિદ્યાર્થી મિત્રો હું અત્યારે એવું કહેવા માગીશ કે આ જે ક્ષેત્રો છે આ જે પ્રકારો છે સંસ્થાના એમાં આ ધાર્મિક પ્રકાર જે છે રિલિજિયન ઓર્ગેનાઇઝેશન છે એ અત્યારે સૌથી વધારે કામ કરતી સંસ્થા છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તો છે જ સાથે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કોઈ ચોક્કસ હેતુથી કામ કરે છે પણ એની સાથે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે એકલ દોકલ પણ ચલાવતા પબ્લિક સંગઠનો છે તો એવા સંગઠનોની સાથે આ રિલિજિયન સંગઠન પણ એક ઉમદા કામ કરીને પોતાના જીવનમાં લોકોની જિંદગીમાં સારી રીતે એ જિંદગી જીવી શકે એવી જિંદગી આપવા માટે કાર્યરત હોય છે તો આ તમામ પ્રકારો એ જે સંસ્થા છે એના પ્રકાર તરીકે આપણે સમજવાની કોશિશ કરી છે હવે આપણે જોઈએ સંસ્થાની લાક્ષણિકતાઓ સંસ્થા કોને કહેવાય એ આપણે સમજ્યા હવે સંસ્થાના પ્રકારો કયા કયા છે એને આપણે સમજવાનો કોશિશ કરી હવે આપણે સમજવાના છીએ સંસ્થાની લાક્ષણિકતા સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ તરીકે આપણે ઓળખીએ છીએ જે સામાજિક કે આર્થિક કોઈ બી કન્સેપ્ટ સાથે સમાજમાં કાર્યરત છે આ સંસ્થાનો પબ્લિક એક્ટ કંપનીઝ એક્ટ તરીકે નફો પામેલી હોય છે પબ્લિક એક્ટ આ એક કાયદો છે જેના અંતર્ગત સંસ્થા રજીસ્ટર થયેલી હોય છે અને નફો પામેલી હોય છે સંસ્થાનું રજીસ્ટ્રેશન ચેરિટી કમિશનરની કચેરીમાં કરવામાં આવે છે આવી નોંધાયેલી કે રજિસ્ટ્રેશન થયેલી સંસ્થા ઉપર લોકો વિશ્વાસ મૂકે છે ચેરિટી કમિશનરની કચેરી છે જે દરેક જિલ્લામાં કાર્યરત હોય છે તો જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આવી કોઈ કમિશન ચેરિટી કમિશનરની કચેરીમાં નોંધાયેલી હોવી જોઈએ અને જો નોંધાયેલી કોઈ સંસ્થા હોય છે એની ઉપર જ પબ્લિક દ્વારા લોકો દ્વારા વિશ્વાસ મૂકવામાં આવે છે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર આપણે સામાજિક ક્ષેત્રે પણ વાત કરતા હોય ત્યારે એવું બને છે કે અમુક જે નોંધાયેલી નથી હોતી એવી સંસ્થા ક્યાંય ફંડ ઉઘરાવતી હશે ક્યાંય બાળકો માટે અમે કામ કરીએ છીએ એવું કરીને પૈસા એકઠા કરતી હશે પણ ત્યારે આપણે એ વ્યક્તિઓ જોડે એમનું પોતાનું લાયસન્સ કે નોંધણીનું સર્ટિફિકેટ આપણે માગી શકીએ છે જેના દ્વારા આપણને વિશ્વાસ આવે અને ચેરિટી કમિશનરની કચેરીનું સર્ટિફિકેટ હોય તો આપણે એ સંસ્થા પ્રત્યે સહાનુભૂતિ સાથે ફંડ ઉઘરાવવામાં મદદ કરી શકીએ આવી સંસ્થાઓ મોટે ભાગે સદવેતન સામાજિક કાર્યકર દ્વારા અથવા સ્વયંસેવી દ્વારા કાર્ય કરે છે આ સંસ્થાઓ કોઈ માનદ વેતન વ્યક્તિને આપવાનું હોય તો એ સદવેતન હોય અથવા તો સ્વયંસેવી જે પોતે પોતાના જીવનના અમુક કલાકો એ સેવા સાથે જોડાય એ હેતુથી સ્વયંસેવી રીતે સંસ્થામાં કાર્યરત હોય છે આ સંસ્થાઓની સ્થાપના કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હોય છે આવી સંસ્થાઓની સ્થાપના એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય છે કાં તો કોઈ સંસ્થા દ્વારા બીજી સંસ્થાને પ્રેરિત કરીને એ કાર્યરત બનાવતો હોય છે અને આપણે જેમ અગાઉ વાત કરીએ એમ દરેક સંસ્થાની એક આગવી ઓળખ છે દરેક સંસ્થા છે એ પોતાની એક આગવી ઓળખ સાથે જોડાયેલી છે અને દરેક સંસ્થાનું પોતાનું અલગ મેમોરેન્ડમ હોય છે પોતાના અલગ નિયમો હોય છે અને પોતાના અલગ નિયમો સાથે એ ચાલતી સંસ્થા છે તો નોંધાયેલી સંસ્થા હોવી જોઈએ સંસ્થા પોતાના કર્મચારીઓ સાથે અને સ્વયંસેવી લોકો સાથે કાર્યરત હોવી જોઈએ બીજું કે સંસ્થા એ જ્યાં જ્યાં કલ્યાણકારી પ્રવૃત્તિ થતી હોય છે ત્યાં જોડાયેલી હોવી જોઈએ પોતાના સામાજિક કાર્યકર્તાના વિકાસ માટે પણ સંસ્થા કાર્યરત હોવી જોઈએ અને દરેક ક્ષેત્રમાં એટલે કે મહિલા બાળ વિકાસ જે વિધવા સહાય છે એ દરેક ક્ષેત્રમાં અલગ અલગ સંસ્થાઓ કાર્ય કરતી હોય છે જે આપણે આપણી નજીવી જિંદગીમાં જોઈ શકીએ છીએ એટલે સંસ્થાનું વ્યક્તિ ઉપર સમુદાયમાં એક અલગ સ્થાન છે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે અલગ અલગ સંસ્થાઓ છે તેના દ્વારા જ આપણે પોતાના કલ્યાણકારી ક્ષેત્રોમાં કાર્યરત થઈ શકે છે જેવી રીતે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે તો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બધી જ જગ્યાએ કાર્ય કરે છે પણ એની સાથે કેટલીક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાયેલી હોય છે જે સંકલન સાધીને એકબીજા સાથે મદદરૂપ થઈને કાર્ય કરતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ સેશનમાં આપણે સંસ્થા વિશે સંસ્થાનો અર્થ સંસ્થાના પ્રકારો અને સંસ્થાની લાક્ષણિકતા સમજવાનો પ્રયત્ન કર્યો છે આ સાથે આજનું આ સેશન પૂર્ણ થાય છે આભાર